ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુજરાત હાઈકોર્ટ એટલે કે HCGNTA 1/2024 ભરતીની જાહેરાત થઈ ગઈ છે તેને આપણે જોઈશું. ગુજરાત રાજ્યના જિલ્લા ન્યાયાલયોમાં અથવા તો ઔદ્યોગિક અદાલતોમાં અથવા તો મજૂર અદાલતોમાં 2 લિફ્ટની વર્ગ 3ની ભરતીની જાહેરાત થઈ ગઈ છે. જી હા મિત્રો, 2 લિફ્ટની ભરતીની જાહેરાત થઈ ગઈ છે. આ ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તેની અપડેટ તમારે ગુજરાત હાઈકોર્ટની વેબસાઇટ ઉપર મળી જશે. ગુજરાત રાજ્યના જિલ્લા ન્યાયાલયો હસ્તકની પ્રોસેસ સર્વર એટલે કે 2 લિફ્ટની કુલ 198 જેટલી જગ્યાઓ છે, જેમાં જનરલ જગ્યાઓ 114, SCમાં 10, ST 20, SC BSEની 39 જગ્યાઓ, EWSની 15, ટોટલ જોવા જોઈએ 198 જેટલી જગ્યાઓ છે. પછી મજૂર વર્ગની અદાલતોની પણ અલગ જગ્યાઓ છે, બરાબર. હવે આ વિષયમાં 40% ઓછી એબિલિટી ધરાવતા લોકો અરજી કરી શકશે. પે મેટ્રિક્સ એટલે પગાર ધોરણ 19,900 થી 63,200 રૂપિયા રહેશે. અનામત SC ST OBC EWSને અલગ અલગ અનામતો મળવાપાત્ર રહેશે. ઓનલાઈન અરજી કરવા માટેની લાયકાત છે ધોરણ 12 અથવા તેની સમકક્ષ માન્ય પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. સાયકલ કે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ એટલે કે વાહન ચલાવવાનું જ્ઞાન હોવું જોઈએ. કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન એટલે કે CCC હોવું જોઈએ. ઉમેદવારે ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. અરજી કરવાની છેલ્લી તારીખ બરાબર છે તે તમને વેબસાઇટ ઉપર જોવા મળશે. વયમર્યાદા જોઈએ તો ન્યૂનતમ 18 વર્ષ અને મહત્તમ 33 વર્ષથી ઉપરનો હોવી જોઈએ. વયમર્યાદામાં છૂટછાટ અનામત વ્યક્તિઓને 5-5 વર્ષની મળવાપાત્ર રહેશે. પછી આગળ જોઈએ, મહત્ત્વની વાત એ છે કે આ પરીક્ષામાં ફી ખૂબ જ ઊંચી રાખવામાં આવી છે. 1500 રૂપિયા સામાન્ય ઉમેદવારો અને અનામત કક્ષાના ઉમેદવારોએ 750 રૂપિયા ફી ભરવાની રહેશે. પરીક્ષા કઈ રીતના લેવાશે તેની વાત કરીએ. 2 માળખામાં પરીક્ષા રહેશે. 1 હેતુલક્ષી એટલે કે ઓબ્જેક્ટિવ, જે 100 માર્ક અને 90 મિનિટનો સમયગાળો. મુખ્ય લેખિત પરીક્ષા જે લેખિત રહેશે તે 100 માર્ક અને 3 કલાકનો સમયગાળો. હેતુલક્ષી પરીક્ષામાં વિષય રહેશે ગુજરાતી, સામાન્ય જ્ઞાન, ગણિત, રમતગણત, રોજબરોજની ઘટનાઓ, કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન. અને લેખિત પરીક્ષામાં ફકરાઓ, 1 બાકીના પ્રશ્નો, અહેવાલ પત્ર, નિબંધ અને ટૂંકમાં. તો આવી રીતની અલગ અલગ જાહેરાતો છે. આશા રાખું તમને વિડીયો પસંદ આવ્યો હોય. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને પરીક્ષાનું ફોર્મ ભરી દેવું.